નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વીરાંગેની પટેલ અશ્વમેઘ વિદ્યાલય આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ એકમ પાંચ વાક્ય પ્રકાર વિશે ભણીશું સૌ પ્રથમ તો આપણે વાક્ય એટલે શું એ ખબર હોવી જોઈએ તો વાક્ય એટલે શું તો કે સંપૂર્ણ સંપૂર્ણ અર્થ ધરાવતો શબ્દોનો સમૂહ એટલે વાક્ય આપણે જાણીએ જ છીએ અક્ષર ભેગા થઈને શબ્દો બને છે શબ્દો ભેગા થઈને એક વાક્ય બને છે વાક્યો ભેગા થઈને એક પેરેગ્રાફ બને છે બરાબર છે તો આ વાક્ય કોને કહેવાય તો કે સંપૂર્ણ અર્થ ધરાવતો શબ્દોનો સમૂહ એને શું કહેવાય વાક્ય કહેવાય છે તો આ વાક્યના રચનાલક્ષી પ્રકારો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે તો વાક્યના રચનાલક્ષી પ્રકારો નીચે મુજબ છે પહેલો પ્રકાર છે સાદુ વાક્ય સાદુ વાક્ય એટલે કે સરળ વાક્ય કોને કહેવાય તેની વ્યાખ્યા છે જ્યારે વાક્યમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેને સાદી વાક્ય રચના કહેવાય છે કે જ્યારે કોઈ વાક્ય આપ્યું હોય અને એમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો એને સાદુ વાક્ય કે સરળ વાક્ય કહેવાય છે બરાબર એ જ રીતે બીજી વ્યાખ્યા છે કે જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય એટલે કે વિધયવાળી રચના હોય તેને સાદું એટલે કે સરળ વાક્ય કહેવાય છે ઉદાહરણો આપણે જોઈએ એના ઉપરથી તમને વધુ ખ્યાલ આવશે ઉદાહરણો છે સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા બરાબર બિરાજેલા એક જ પરિસ્થિતિનું અહીં નિર્માણ છે બીરા એટલે બેઠા હતા બરાબર બીજું છે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું અંડરલાઇન અહીં કરી છે એક જ પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે ત્રીજું વાક્ય છે હવે હું તમને બધું આપીશ આપવાની ક્રિયા અહીં એક જ થઈ રહી છે ચોથું વાક્ય છે અરુણિમાની કરોડ રજ્જુમાં તિરાડ પડી હતી બરાબર તિરાડ પડવાની એક જ અહીં ક્રિયાનું નિર્માણ છે એક જ ક્રિયાનો ઉલ્લેખ છે પાંચમું ઉદાહરણ છે માનવીય રણને નંદનવન કર્યા છે બરાબર એ રીતે ઘણા ઉદાહરણો આપણે જોઈ શકીએ દાખલા તરીકે ધીરજ કાકાની ઓફિસમાં એક કારકુન હતો બરાબર બીજું ઉદાહરણ તમારી જવાબદારી મારા પર નહીં ગામ લોકો ફળિયામાં એકઠા થયા હતા બરાબર આ બધા જ વાક્યો કેવા છે સાદા વાક્યો છે સરળ વાક્યો છે ખ્યાલ આવી ગયો સાદું વાક્ય કે જેમાં એક જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય એક જ પરિસ્થિતિનો ઉલ્લેખ થયો હોય એવા વાક્યોને સાદું વાક્ય કે સરળ વાક્ય કહેવાય છે ત્યાર પછી બીજો પ્રકાર છે સંયુક્ત વાક્ય સંયુક્ત વાક્ય કોની કહેવાય તેની વ્યાખ્યા છે કે જ્યારે વાક્યમાં નિરૂપાયેલી વધુ પરિસ્થિતિ સમાન હોય ત્યારે તેને સંયુક્ત વાક્ય કહેવાય છે જ્યારે કોઈ વાક્યમાં એક થી વધારે પરિસ્થિતિ આપી હોય અને સમાન હોય ત્યારે તેને કયું વાક્ય કહેવાય છે સંયુક્ત વાક્ય કહેવાય છે એમાં સંયોજકો આવે છે અને કે અથવા બરાબર છતાં ને પણ આ બધા સંયોજકોનો ઉપયોગ થાય છે એની બીજી પણ વ્યાખ્યા છે કે જે વાક્યમાં બે કે તેથી વધારે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા સમાન મોભાના અને એકબીજા પર આધાર ન રાખતા હોય તેવા વાક્યોને સંયોજકની મદદથી જોડવામાં આવ્યા હોય ત્યારે તે વાક્યને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે અને આ સંયુક્ત વાક્યને જોડનારા સંયોજકો ઘણા છે જેમ કે ને અને પણ છતાં તો પણ છતાં પણ બરાબર અથવા યા વા કાં તો એટલે બરાબર આવા બધા સંયોજકો પણ એમાં ઉમેરાય છે અને વાક્ય બને છે સંયોજકો એટલે કે ઉભયન વય તરીકે આ બધા શબ્દોનો ઉપયોગ થાય છે તો આપણે ઉદાહરણો જોઈએ આપણી બુકમાં પણ ઘણા બધા ઉદાહરણો આપ્યા છે પહેલું છે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યા બરાબર આ વાક્ય આપ્યું છે અને એમાં શું છે સંયોજક છે હવે આ વાક્યને આપણે છૂટા પાડીએ તો આપણે આ વાક્ય ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યા એટલે ડોક્ટરે પણ કર્યું અને ફાર્માસિસ્ટે પણ કર્યું એટલે વાક્ય એક બનશે કે હોસ્પિટલના ડોક્ટરે રક્તદાન કર્યું બીજું વાક્ય બનશે ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું એટલે કે હોસ્પિટલના ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું બરાબર છે ત્યાર પછી બીજું વાક્ય છે કે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ બરાબર તો અહીં આપ્યું છે કે જે છે એના દ્વારા વાક્ય જોડાયું છે તો આપણે એમાં એ જે વાક્ય છે એને આપણે છૂટા પાડીએ તો શું થશે કે અહીં કે સંયોજક તરીકે વપરાયો છે તો આપણે વાક્ય બનાવી શકીએ બને છે એમાંથી બરાબર કે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સની દેખરેખ નીચે રાખવી જોઈએ ક્યાં તો શું કે ડોક્ટરની દેખરેખ નીચે એટલે બીજું વાક્ય બનશે મંગુને કોઈ ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ બરાબર છે અહીં આપણે વ્યાખ્યામાં જોયું હતું કે એકથી વધારે પરિસ્થિતિ સમાન હોય ત્યારે તેને કયું વાક્ય સંયુક્ત વાક્ય કહેવાય છે સમાન થવાને કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું બરાબર એટલે ડોક્ટરે પણ રક્તદાન કર્યું ફાર્માસિસ્ટે પણ રક્તદાન કર્યું અહીં છે કે મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ અથવા તો ડોક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ બરાબર નર્સની દેખરેખ નીચે રાખવી જોઈએ કાં તો કોઈ ડોક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ એવો અર્થ થાય બરાબર આગળ જોઈએ ત્રીજું ઉદાહરણ છે અરૂણિમાએ આફ્રિકાનું કીલી માંજરો અને યુરોપનું એલબ્રુશ સર કર્યું છે બરાબર તો અહીં છે સંયોજક અને છે જોડાયેલું છે અને શબ્દ દ્વારા બંને વાક્યો તો વાક્ય છૂટા પાડીએ તો વાક્ય એક બનશે કે અરૂણિમાએ આફ્રિકાનું કીલી માંજરો એટલે શિખર છે આ બરાબર એ સર કર્યું છે બીજું વાક્ય બનશે કે અરૂણિમાએ યુરોપનું બરાબર એલબ્રુશ એ શિખર છે એ પણ સર કર્યું છે બરાબર આ રીતે વાક્ય આવશે બીજા વાક્ય આપણે જોઈએ તો કે આકાશ સ્વચ્છ દેખાતું હતું તેથી વરસાદ આવવાના સંજોગો નહોતા બરાબર છે ત્યાર પછી છે તેમનો વ્યવહાર ચોખ્ખો હતો છતાં પણ તેમનાથી નાનકડી ભૂલ થઈ ગઈ બરાબર ઘણા બધા વાક્યો છે કે તમારી વાત સાચી છે પણ મારાથી એમાંનું કઈ નહીં બને મારાથી એમાંનું કઈ નહીં બને ત્યાર પછી આગળ છે વાક્ય સંકુલ વાક્ય મિશ્ર વાક્ય પણ એને કહેવાય બરાબર આ મિશ્ર વાક્યમાં સંકુલ અને સંયુક્ત બન્યા આવી જાય છે એટલે સંકુલ જે વાક્ય છે એમાં સંયુક્ત વાક્ય આપણે જોઈ ગયા એમાં જે સંયોજકો વપરાય એ પણ છે એમાં આવે એના દ્વારા જોડાય છે બરાબર મિશ્ર એટલે આપણે જાણીએ છીએ કે બધું ભેગું હોય એમ વ્યાખ્યા છે કે જ્યારે વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થઈ તે સંયોજકથી જોડાય છે જેમાં એક પરિસ્થિતિ મુખ્ય અને અન્ય પરિસ્થિતિ ગોણ બને ત્યારે આવા વાક્યને સંકુલ વાક્ય કહેવાય બરાબર આમાં પણ એકથી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય સંયુક્ત વાક્યની જેમ પરંતુ એ પણ સંયોજકથી સંયોજકથી જોડાયા હોય છે પરંતુ એમાં એક પરિસ્થિતિ કેવી હોય મુખ્ય અને અન્ય પરિસ્થિતિ કેવી હોય ગોણ હોય બરાબર તો કયું વાક્ય બને છે સંકુલ વાક્ય બને છે ઉદાહરણો જોઈએ આપણે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા બરાબર સોરી અહીંયા ઉદાહરણ છે અહીં છૂટું પડ્યું છે બરાબર ઉદાહરણ છે અહીં એક કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખીલ હસી ઉઠતું છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા નહીં બરાબર છે તો અહીં મુખ્ય જે વાક્ય છે મુખ્ય પરિસ્થિતિ જેના ઉપર બાકીના વાક્યો આધાર રાખે છે નિર્ભર છે બરાબર તો કયું વાક્ય હશે મુખ્ય તો કે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા બરાબર છે અહીં ત્યારે શબ્દ અને છતાં આ બંને શબ્દો દ્વારા અહીં વાક્ય જોડાયા છે સંયોજકો દ્વારા જોડાયા છે પહેલું વાક્ય જે અહીં છે આપણે આવ્યું ગયું રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા મુખ્ય વાક્ય છે બાકીના જે છે એ ગોણ વાક્ય છે કે દીકરાઓ અવારનવાર ઘેર આવતા બરાબર તો જ એમનું ઘર બાળપત્ર પૌત્રીઓથી ખીલખીલાટ હસી ઉઠતું હતું અને પૌત્રો પૌત્રીઓ આવે પરંતુ દાદીમાં તરીકે અમરાત વાક્ય એનાથી હરક પતુડા એટલે કે ખુશ થઈ જતા નહીં એટલે આ બંને વાક્ય મુખ્ય જે વાક્ય છે એના ઉપર આધાર રાખે છે બરાબર છે અને સંયોજકો ત્યારે અને છે બીજું વાક્ય છે કે લોકોએ અરુણિમાને પાગલ ગણી કારણ કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય લોકોએ અરૂણિમાને પાગલ ગણી બરાબર છે એટલે કારણ કે એ સંયોજક તરીકે વપરાયું છે કે કેમ પાગલ ગણી આ મુખ્ય વાક્ય છે ગૌણ કયું બનશે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય આ ગૌણ વાક્ય છે પહેલું વાક્ય કયું છે આ છે એ મુખ્ય વાક્ય છે બીજું છે ગૌણ વાક્ય છે કારણ કે બીજું વાક્ય મુખ્ય વાક્ય ઉપર આધાર રાખે છે આગળ જોઈએ ત્રીજું વાક્ય છે પૂર્ણ કરવાનું પણ એનો વિચાર નહીં કરવાનો કહ્યું છે એટલે ખ્યાલ આવ્યો સંયુક્ત વાક્યમાં કે જ્યારે કોઈ વાક્યમાં એક થી વધારે પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય અને સંયોગ જે સંયોજકથી જોડાયેલા હોય જેમાં એક પરિસ્થિતિ આ રીતે મુખ્ય હોય અને અન્ય પરિસ્થિતિ હોય ગોણ હોય છે ત્યારે સંકુલ વાક્ય બને છે બરાબર અને મિશ્ર વાક્ય એટલે મિશ્ર વાક્યમાં સંયુક્ત સંકુલ બંને આવી જાય છે અહીં એને સમજાવવા માટે કોષ્ટક જેવું છે જો કે મિશ્ર વાક્ય તો એને આપણે ટૂંકમાં સમજવું હોય તો આ રીતે છે કે ટૂંકમાં આપણે જે આ વાક્ય રચનાને નીચે મુજબ જોઈ શકીએ એટલે વાક્ય રચનામાં આપણે મુખ્ય પ્રકારો જોયા સાદુ વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય બરાબર તો આ વાક્ય રચનામાં છે પ્રકારો સાદી સાદુ વાક્ય બરાબર સાદી વાક્ય રચના મિશ્ર વાક્ય રચના તો સાદી વાક્ય રચનામાં આપણે જોયું કે એક પરિસ્થિતિ હોય છે જ્યારે મિશ્રમાં સંયુક્ત અને સંકુલ બંને પ્રકાર આવી જાય છે એમાં મિશ્રમાં બરાબર તો એમાં બંનેમાં આપણે જોયું તો એકથી વધારે પરિસ્થિતિ હોય છે તો એના બે પ્રકારો છે સંયુક્ત અને સંકુલ સંયુક્તમાં સંયોજકનો ઉપયોગ થાય છે સંકુલમાં સંયોજક અને કૃદંત બંનેનો ઉપયોગ થાય છે બરાબર છે ત્યાર પછી આપણે મહત્વના વાક્યો છે બરાબર એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે બુક્સમાં આપ્યા છે તો એ જોઈએ આપણે કોષ્ટક આપ્યું છે તો જોઈએ આપણે એ અહી તમારું કોષ્ટક રૂપે ઘણા બધા વાક્યો આપ્યા છે મિશ્ર વાક્ય બરાબર અહીં કાર્યમાં વાક્ય પ્રકારો છે સંયુક્ત વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય ઉદાહરણ આપ્યા છે બરાબર બે બે ઉદાહરણો પણ છે અહીં સંયોજકો વાક્યમાં કયા વપરાયા છે એ આપ્યું છે અને અર્થ સંબંધ આપ્યો છે ખાસ આપણે એ ધ્યાન રાખીશું કે દાખલા તરીકે એક્ઝામમાં આ વાક્ય પૂછાયું કે ગોપાળ બાપાએ આંબા જાંબુડા અને ચીકુ વાવ્યા છે આ વાક્ય પૂછાયું હોય અને તમને ઓળખવાનું આપ્યું હોય કે કયું વાક્ય છે બરાબર તો અહીં જાણીએ છીએ કે ગોપાળ બાપાએ આંબા જાંબુડા અને ચીકુ વાવ્યા છે બરાબર એક જ પરિસ્થિતિ અહીં સમાન રૂપે આપી છે અને સંયોજક છે આ વાક્યમાં તે અહીં આપ્યું છે સમુચય અર્થ સંબંધ છે વાક્ય કયું આવશે સંયુક્ત આ લીંબુ છે કે બોર એટલે બેમાંથી કોઈ એક જ હોઈ શકે આ લીંબુ છે કે બોર બરાબર એટલે એ કયું વાક્ય છે સંયુક્ત વાક્ય છે એટલે સંયુક્ત વાક્યની આપણે વ્યાખ્યા જોઈ હતી કે જ્યારે વાક્યમાં નિરૂપાયેલી એકથી વધુ પરિસ્થિતિ સમાન હોય બરાબર સમાન હોવાને અહીં ગોપાળ બાપા એ આંબા જાંબુડા અને ચીકુ વાવ્યા એટલે આંબા જાંબુડા અને ચીકુ વાવ્યા એમ બરાબર સમાન પરિસ્થિતિ છે પણ છે જો સંકુલ વાક્યમાં અરુણિમાના થીજેલા હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું છતાં પડતી ઉઠતી ઝૂમતી તે નીચે આવી બરાબર સંકુલ વાક્ય છે આ પહેલું જે વાક્ય છે એ મુખ્ય છે એના ઉપર આ બીજું વાક્ય જે છે બરાબર એ નિર્ભર છે એટલે ગૌણ વાક્ય છે એટલે છતાં બરાબર એ શું છે સંયોજક છે બરાબર તો આ રીતે તમારે દરેક વાક્યનો અભ્યાસ કરવાનો છે ઉદાહરણો અને બાજુમાં એનો પ્રકાર આપ્યો છે સંયોજકો પણ આપ્યા છે તમારે ફક્ત વાક્ય આપ્યું હોય તો એ સાદુ છે સંયુક્ત છે કે સંકુલ છે બરાબર એ તમને ખબર પડવી જોઈએ બરાબર છે સંયોજકો ઓળખાવાના નથી ફક્ત તમને વાક્ય ધારો કે આપ્યું હોય એ કાળિયું આવી જાહેર જ્યાં ગયું હશે ત્યાંથી આ વાક્ય આપ્યું હોય તો વાક્ય કયું આવશે સંકુલ વાક્ય બરાબર અને આની તમને જે કંઈ પણ પીડીએફ મોકલવામાં આવશે તો એ તમારે વ્યાકરણની નોટબુકમાં નવા પેજ ઉપર ટોપિક આપો વ્યાકરણ એકમ પાંચ વાક્ય પ્રકાર બરાબર અને તમારે જે કંઈ પીડીએફ તમને મોકલવામાં આવશે તો એ તમારે વ્યાકરણની નોટબુકમાં લખવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે અહીં સુધી જ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં આગળ વાક્ય પ્રકારનો અભ્યાસ કરીશું થેન્ક યુ